હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું નિશાંત કતીરા અને આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 5 સમાંતર શ્રેણી. આપણે છીએ સ્વાધ્યાય 5.1માં અને અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 4ના પ્રથમ 7 સમ શીખ્યા. હવે આપણે શીખીએ દાખલા નંબર 4ના 8, 9 અને 10 સમ. કરવાનું શું છે આપણે? તો સૌ પ્રથમ ચેક કરવાનું છે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, અને જો સમાંતર શ્રેણી હોય તો તફાવત ડી શોધી અને પછીના 3 પદ શોધવાના છે. પછીના 3 એટલે 4 પદ આપેલા છે, 5, 6 અને 7 પદ શોધવાના છે. સૌ પ્રથમ ચેક કરીએ સમાંતર શ્રેણી છે કે નહીં, અને ચેક કરવા માટે આપણે તફાવત શોધવું પડશે. તફાવતનો સૂત્ર તમને ખ્યાલ છે, ડી બરાબર A2 માઇનસ A1. A2 છે બીજું પદ, માઇનસ 1/2, માઇનસ A1 એટલે પ્રથમ પદ, માઇનસ 1/2. માઇનસ માઇનસ પ્લસ થાય, માઇનસ 1/2 ને પ્લસ 1/2 કટ થઈ જાય, એટલે જવાબ આવશે 0. ફરીથી એકવાર ચેક કરીએ તફાવત. જો 0 જ આવશે તફાવત તો આ સમાંતર શ્રેણી હશે. ફરીથી તફાવત ડી બરાબર, હવે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, A3 માઇનસ A2, માઇનસ 1/2 માઇનસ બીજું પદ છે માઇનસ 1/2, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ 1/2 ને પ્લસ 1/2 કટ થઈ જાય, એટલે જવાબ મળશે 0. તો તફાવત બંને વખતે સેમ આવે છે, એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને જો સમાંતર શ્રેણી હોય તો આપણે 5મું, 6ઠું અને 7મું પદ શોધવાનું. 5મું પદ એટલે A5. A5નો સૂત્ર A+4D. એની જગ્યાએ પ્રથમ પદ પ્લસ 4 ના 4, ડીની જગ્યાએ 0, 4 × 0 એટલે 4 જ થાય, સોરી 0 થાય, 0 સાથે ગુણાકાર કરીએ તો 0 જવાબ આવે, એટલે જવાબ મળશે માઇનસ 1/2. એવી જ રીતે 6ઠું પદ A6 બરાબર A+5D. એ એટલે પ્રથમ પદ માઇનસ 1/2, 5 ના 5, તફાવત છે 0, 5 × 0 = 0, એટલે જવાબ માઇનસ 1/2. અને હવે 7મું પદ A7 બરાબર A+6D, માઇનસ 1/2 પ્લસ 6 × 0, એટલે જવાબ માઇનસ 1/2. બહુ ઇઝી. હવે આપણે જોઈએ 9મો દાખલો. પ્રથમ 4 પદ આપેલા છે, 1, 3, 9, 27, એવી રીતે શ્રેણી આગળ વધે છે. સમાંતર શ્રેણી છે કે નહીં તે જાણવા આપણે સામાન્ય તફાવત શોધી. તફાવત એટલે ડિફરન્સ, એના માટે ડી. સૂત્ર છે A2 - A1. A2 એટલે બીજું પદ 3, A1 એટલે પ્રથમ પદ 1, તો તફાવત આવ્યો 2. હજી એક વખત ચેક કરીએ, જો 2 જ હશે તો સમાંતર શ્રેણી હશે, નહીંતર નહીં હોય. A3 માઇનસ A2, 9 - 3 એટલે 6. તો અહીં જુઓ, તફાવત સમાન આવતો નથી, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો પછી આપણે 5મો, 6ઠો અને 7મો પદ શોધવાની જરૂર નથી. હવે 10મો દાખલો. A2A, 3A, 4A એવી રીતે શ્રેણી છે. ચેક કરીએ છે કે નહીં સમાંતર શ્રેણી. ડી બરાબર A2 - A1, 2A - A, ચલો કેટલા થાય, 2A - A, ખાલી A છે, માત્ર A, તો આપણે 1A સમજવાનું. 2A - 1A, તો 1A થાય. 1 લખો કે ન લખો ચાલે, 1A લખો તોય પણ ઈજ, અને માત્ર A લખશો તોય પણ ઈજ ગણાશે. એવી જ રીતે હજી એક વખત આપણે ચેક કરીએ, તફાવત શોધીએ. A3 - A2, A3 છે 3A, A2 છે 2A, 3A - 2A એટલે 1A, એટલે ખાલી માત્ર A. તો તફાવત સેમ છે, તેથી સમાંતર શ્રેણી છે. હવે 5મો, 6ઠો અને 7મો પદ શોધી લઈએ. આ તો એમ જ ખબર પડી જાય છે, A2A, 3A, 4A. 5મું પદ 5A, 6ઠું પદ 6A, 7મું પદ 7A.
છતાં ગણતરીથી બતાવીએ આપણે, પાંચમું પદ એટલે એ ફાઇવ બરાબર એ પ્લસ ફોર ડી, એની જગ્યાએ પ્રથમ પદ એ જ છે, ડી પણ એ એ પ્લસ ફોર એ એટલે ફાઇવ એ, એવી રીતે છઠ્ઠું પદ એ પ્લસ ફાઇવ ડી, ડીની જગ્યાએ એ એ પ્લસ ફાઇવ એ એટલે સિક્સ એ, અને સાતમું પદ એ પ્લસ સિક્સ ડી, એટલે સેવન. તો કેટલો સિમ્પલ સમ છે. બાકીના બધા સમ નેક્સ્ટ પાર્ટમાં.